નમસ્કાર, જણેશ ટીવીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આચાર્ય પ્રશાંત ત્રિવેદી અને આજે 3/11/2019 અને રવિવારના દિવસે આપની આજ વિશે હું લઈને આવ્યો છું 12 રાશિઓનું મહત્વનું રાશિફળ. તો મિત્રો, ભારતીય વર્ષની અંદર જ્યોતિષ વિષયની અંદર આપણે વાત કરીએ તો જ્યોતિષની અંદર મુખ્ય 12 રાશિઓ બતાવી છે. મેષ, વૃષભ, મિથુન, કર્કશ, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીન. સૌપ્રથમ આપણે વાત કરીશું મેષ રાશિ. તો મેષ રાશિના જાતકો વિશે આપણે એ રીતની વાત કરીશું કે આજનો દિવસ મેષ રાશિના જાતકો વિશે કેવો જશે. તો મેષ રાશિના જાતકો, આજનો દિવસ આપનો 11 વાગ્યા પછી બહુ સારો જાય, કોઈપણ કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય, પણ આજના દિવસે આપને આરોગ્ય સંભાળવું, શત્રુઓ દ્વારા ઉપાધિ જળાય અને આજના દિવસે તમારે પીળા વસ્ત્રો ધારણ કરવા અને ભગવાન સૂર્યનારાયણની ઉપાસના કરવી અને આજના દિવસે આ પ્રમાણે આ વસ્ત્રોને સૂર્યનારાયણની ઉપાસના કરવાથી આપનો દિવસ સારો પસાર થાય. બીજી રાશિની વાત કરીએ તો વૃષભ રાશિ. આજના દિવસે આપને પત્ની દ્વારા લાભ જણાય, ભાગીદારીઓ સાથે સારો વ્યવહાર તેમજ ધંધામાં લાભ જણાય. આજનો દિવસ તમારે સારો પ્રસાર કરવો હોય તો મહાકાળીના દર્શન કરવા તેમજ ગ્રીન વસ્ત્રોને ધારણ કરવાથી, લીલા વસ્ત્રોને ધારણ કરવાથી આજનો દિવસ પરમ મંગલમય જાય. ત્રીજી રાશિની વાત કરીએ તો મિથુન રાશિ. તો આજના દિવસે મિથુન રાશિના જાતકોએ ખૂબ કરી સાચવીને આરોગ્ય સંભાળવું તેમજ મકાન, ભૂમિ, ક્ષેત્રની અંદર, જમીનની અંદર આપણને લાભ જણાય, મિત્રો દ્વારા પણ સારો લાભ જણાય, અકસ્માતથી ખૂબ સાચવવું તેમાં આજના દિવસે તમારે બ્લુ વસ્ત્રો ધારણ કરવા અને ભૈરવજીના દર્શન કરવાથી આજનો દિવસ તમારો ખૂબ સારી રીતે પસાર થાય. ચોથી રાશિની વાત કરીશું કર્ક રાશિ. તો આજના દિવસે કર્ક રાશિના જાતકો વિશે ધંધાની અંદર લાભ સારો જણાય તેમજ કોઈપણ કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય, બહાર ગામ જવાનો અવસર પ્રાપ્ત થાય, સારા સમાચાર ટેલિફોન દ્વારા તમને મળે. આજનો દિવસ તમારે સારો પસાર કરવો હોય તો પીળા વસ્ત્રો ધારણ કરવા, સૂર્યના દર્શન કરવા, સૂર્યનારાયણને પાણી અર્પણ કરવું. પાંચમી રાશિની વાત કરીએ તો સિંહ રાશિ. આજના દિવસે તમને નોકરી ધંધાની અંદર સારા સમાચારની પ્રાપ્તિ થાય, નાણાકીય ચિંતા રહે પણ મિત્રો દ્વારા તમને લાભ થાય, બહાર ગામ દર્શન કરવાનું અથવા ફરવાનો અવસર પ્રાપ્ત થાય તેમજ અટવાયેલા કાર્યો તમારા પૂર્ણ થાય. આજના દિવસે તમારે લાલ વસ્ત્રો ધારણ કરવા તેમજ ભગવતી જગદંબાની ઉપાસના કરવી. અહીંયા આપણે છઠ્ઠી રાશિ, પાંચમી રાશિની વાત કરીશું કન્યા રાશિ. તો કન્યા રાશિના જાતકોએ આજના દિવસે તમારે જે ફસાયેલા જે નાણાં છે તે પરત ફરવાનો અવસર પ્રાપ્ત થાય અને ફસાયેલા નાણાં તમને પાછા મળે તેમજ જૂના પ્રશ્નોનો નિકાલ થાય તેમજ અહીંયા અટવાયેલા કાર્યો તમારા પૂરા થાય, ધંધાની અંદર ધીરે ધીરે, નોકરીની અંદર ધીરે ધીરે તમને પ્રગતિ જણાય તેમજ આજના દિવસે તમારે શક્ય હોય તો સ્કાય બ્લુ કલરના વસ્ત્રો ધારણ કરવાથી અને ભગવાન વિષ્ણુની ઉપાસના કરવાથી આજનો દિવસ તમારો શ્રેષ્ઠ રીતે પસાર થાય. અને સાતમી રાશિની વાત કરીશું તો તુલા રાશિ. આજના દિવસે તમારા સ્વભાવની અંદર ચિંતા વ્યતીત થાય તેમજ તમારે આજના દિવસે ખાસ કરીને તમારું આરોગ્ય સાચવવું, આજના દિવસે ભગવાન વિષ્ણુ તેમજ ભગવાન હનુમાનજીના દર્શન કરવાથી તમને શુભ લાભની પ્રાપ્તિ થાય, શક્ય હોય તો લાઇટ વસ્ત્રો ધારણ કરવાથી આજનો દિવસ તમારો સારો પસાર થાય. વૃશ્ચિક રાશિના જાતકોએ આજના દિવસે શું કરવું? વૃશ્ચિક રાશિના જાતકોએ આજના દિવસે તમને પત્ની દ્વારા લાભ જણાય તેમજ આજના દિવસે તમને તમારા જીવનની અંદર, ધંધાની અંદર સારો લાભ જણાય. ધંધાના લાભ દ્વારા તમારા મનની અંદર આનંદ વ્યતીત થાય અને આજના દિવસે નવા વસ્ત્રો ધારણ કરવાની પણ ઈચ્છા થાય, બહાર ગામ જવાનો પણ અવસર પ્રાપ્ત થાય. આજના દિવસે તમારે ગણેશજીની ઉપાસના કરવી અને પિંક કહેતા ગુલાબી કલરના વસ્ત્રો ધારણ કરવાથી આજના દિવસે તમને શુભ લાભ પ્રાપ્ત થાય અને આજનો દિવસ તમારો સારી રીતે વ્યતીત થાય. આજની નવમી રાશિની વાત કરીશું ધનરાશિની. તો ધનરાશિના જાતકોએ આજના દિવસે પૈસાની ચિંતા રહે, આપે આપેલો કોઈને પણ વાયદો તમારો ખોટો પડે તેમજ આજના દિવસે તમારે ખૂબ તમારી વાણીથી સાચવવું, કોઈની પણ સાથે વાતચીત કરો તો ખરાબ વાણી બોલવી નહીં, ખરાબ વાણી બોલવાથી તમારા સંબંધોની અંદર તિરાડ પડે તેમજ આજના દિવસે પિત્રોની ભક્તિ કરવી, સફેદ વસ્ત્રો ધારણ કરવાથી આજનો દિવસ આપનો મધ્યમ પસાર થાય. ત્યાર પછી દસમી રાશિની વાત કરીએ તો મકર રાશિ. મકર રાશિના જાતકોએ ભાઈ બહેન સાથે વાતચીત કરવાનો અવસર પ્રાપ્ત થાય, આજના દિવસે તમને શાંતિ જણાય, આરામ કરવાનો અવસર પ્રાપ્ત થાય તેમજ અવનવા કાર્યોની અંદર તમને અવનવા કાર્ય કરવાનું મન થાય.
થાય, તેમજ આજના દિવસે કૃમ વસ્ત્રો ધારણ કરવાથી અને શનિના દર્શન કરવાથી આજનો દિવસ આપનો સારો વ્યતીત થાય. કુંભ રાશિના જાતકો વિશે વાત કરીશું. કુંભ રાશિ 11મી રાશિના જાતકો વિશે વાત કરીશું. ધારેલા કામ પરિપૂર્ણ થાય, તેમજ અહીંયા ધીમે ધીમે તમારા કોઈ પણ અટવાયેલા પ્રશ્નો દૂર થાય, તેમજ બાળકોની ચિંતા રહે, તેમજ ઘરની અંદર પણ નવી કોઈ વસ્તુઓની લાવવાની ઈચ્છા થાય, નવી વસ્તુઓની પ્રાપ્તિ થાય, નવા ઘરની અંદર તમને નવા ઘરની અંદર નવી વસ્તુઓની પ્રાપ્તિ થાય. આજના દિવસે તમારે કોઈ પણ કાળા વસ્ત્રનું દાન કરવાથી, તેમજ ડાર્ક વસ્ત્રો ધારણ કરવાથી તમારો આજનો દિવસ સારી રીતે વ્યતીત પસાર થાય. મીન રાશિના જાતકો વિશે વાત કરીશું. 12મી રાશિ છે આ. 12મી રાશિના જાતકો વિશે આપણે વાત કરીશું કે આજના દિવસે કોઈ પણ જગ્યાએથી તમને સફળતા પ્રાપ્ત થવાના ચોક્કસ સંદેહ મળે છે. આજના દિવસે લક્ષ્મીજીની ઉપાસના કરવાની અને શ્રી સુક્તના પાઠ કરવાથી ધંધામાં સારો લાભ જણાય. કોઈ પણ પ્રકારની ઈચ્છા તમે રાખશો તો તમને ઈચ્છાની અંદર આજે તમારી તે ઈચ્છા પૂર્તિ થવાની ચોક્કસ શક્યતાઓ રહેલી છે. લક્ષ્મીજીની ઉપાસના કરવાની અને પીળા વસ્ત્રો ધારણ કરવાથી આજનો દિવસ આપણો સારી રીતે વ્યતીત થાય. અસ્તુ શ્રી ઓમ નમઃ શિવાય.